નમસ્કાર દર્શક મિત્રો, ઓસ્કાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરનું સુંદર અને રમણીય તળાવ એટલે સુરસાગર. જી હા, વડોદરા શહેરની શાન કહેવાય છે અને સુરસાગર તળાવ એટલે વડોદરા શહેરનો મુખ્ય દ્વાર. અને આ તળાવની સુંદરતા અને રમણીયતાના લીધે વડોદરા શહેરનું નાક પણ ગણવામાં આવે છે. ત્યારે અહીંયા જ ગણપતિ બાપાની મૂર્તિ વિસર્જન કરવામાં આવતી હોય છે. તંત્ર દ્વારા પીઓપી પ્લાસ્ટર ઓફ પેરિસના લીધે જળચર જીવોનો મૃત્યુ થતા હોય છે. ભગવાનની પ્રતિમાનું વિસર્જન કરવાનું બંધ કરાય અને રૂપિયા 35 કરોડનો ખર્ચ કરીને સુરસાગર તળાવનું રિનોવેશન કરાયું, તેમ છતાં પણ હાલ સુરસાગર તળાવમાં માછલીઓ અને જળચર જીવો મૃત્યુ પામી જ રહ્યા છે. ઘણા દિવસોથી માછલીઓ તેમજ કાચબાઓના પણ અહીંયા આ સુરસાગર તળાવમાં મૃત્યુ થઈ રહ્યા છે અને ઘણી દુર્ગંધ પણ જોવા મળી રહી છે અને રોગચાળો ફાટવાની પણ શક્યતા સેવાઈ રહી છે. ત્યારે આ અંગે જવાબદાર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. વડોદરા શહેરમાં સુરસાગર તળાવના રિનોવેશન માટે 35 કરોડ રૂપિયા ખર્ચ્યા, છતાં પણ આજે આવી હાલત છે સુરસાગર તળાવની. તેના માટે જવાબદાર કોણ? શું હાલ જોવા મળતી જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા 35 કરોડના ખર્ચે થઈ હશે? અને જો થઈ છે તો આવું દૃશ્ય કેમ, અને તેના માટે કેમ કોઈ જવાબદાર નહીં? આવનાર દિવસોમાં ગણપતિ તેમજ દશામાના અન્ય તહેવારો પણ આવવાના છે. દર વર્ષની જેમ ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે આસ્થાના પ્રતિક એવામાં દશામાની મૂર્તિનું વિસર્જન પણ અને ભગવાનનું વિસર્જન કરવા માટે હાલ કોઈ પણ આયોજન વડોદરા નગર શહેર તરફથી કે સ્માર્ટ સિટી વડોદરા તરફથી કરવામાં આવેલ નથી. સાથે વડોદરા શહેરના જવાબદારીઓ અધિકારીઓ અને વહીવટીતંત્ર દ્વારા કોઈ પણ જાતનો પરિપત્ર પણ હજુ સુધી કરવામાં આવ્યો નથી, જેના કારણે ભક્તો હાલ તો નારાજ છે. ધંધાર્થીઓ પણ કેટલાક નારાજ જોવા મળી રહ્યા છે. વડોદરા શહેરના મેયર, કમિશનર, ચેરમેન તાત્કાલિક નિર્ણય લે અને મૃત્યુ થયેલા જળચર કાચબા તેમજ માછલીઓને બહાર કાઢી લેવામાં આવી તેવી માંગ પરમાર કમલેશ સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવી છે. વડોદરા શહેરમાં આવેલ જે સુસાગર તળાવ છે, આ સુસાગર તળાવ વડોદરા શહેરની શાન છે. કહેવામાં આવે છે કે વડોદરા શહેરની અંદર 2 વર્ષથી અહીંયા આ જે તળાવ છે સુસાગર તળાવ, એની અંદર જે પીઓપીની મૂર્તિ હોય છે, સાથે સાથે અન્ય મોટી મૂર્તિઓ છે, તેના વિસર્જન માટે જે રોક લગાવવામાં આવી છે. પરંતુ આજે જે 35 કરોડ રૂપિયા ખર્ચવા છતાં પણ આજે તમે જોઈ રહ્યા છો કે જે જળચર જીવોના મૃત જોવા મળે છે. આજે તમે જોઈ શકો છો કે કાચબા અને મચ્છીઓ મરેલી હાલતમાં છે. એટલે વડોદરા શહેરનું તંત્ર કઈ રીતની કામગીરી કરી રહ્યું છે એ સમજાતું નથી. વડોદરા શહેરના નાગરિકો આજે 35 કરોડ રૂપિયા વાપરવા છતાં પણ જે તે પોઝિશન જે હતી તે જ છે. એટલે કહેવાનો મતલબ અમારો એક જ છે કે વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રી દ્વારા આ ઓચિંતી વિઝિટ લેવામાં આવે, કારણ કે આ જળચર જીવો છે એ એક વડોદરા શહેરના સુસાગર તળાવની શાન કહેવામાં આવે છે. અહીંયા ગાડી ઘણા લોકો અહીંયા ગાડી જે કાચબા અને મચ્છીઓને જે ખવડાવવા માટે રોજે રોજ આવતા હોય છે, પરંતુ આજે જે આ મૃત હાલત જોઈને ઘણા દુઃખી જોવા મળે છે. સાથે આવનાર દિવસોમાં તહેવારોની સિઝન ચાલુ થશે, એટલે વડોદરા શહેરના જે પણ ઉચ્ચ અધિકારી હોય તેઓને અમારી વિનંતી છે કે જે આજે કૃત્રિમ તળાવો બનાવવામાં આવે છે, પરંતુ આજ દિન સુધી કોઈ પણ જાતના કૃત્રિમ તળાવો બનાવવામાં નથી આવ્યા. સાથે સાથે આ કઈ જગ્યાએ વિસર્જન કરવું અથવા કઈ રીતની મૂર્તિ બેસાડવી કે કઈ રીતનું જે ધાર્મિક તહેવારો કરવા, એ જાતનો કોઈ પણ જાતનો પરિપત્ર જાહેર નથી કર્યો. એટલે અમારા જે તે વડોદરા શહેરના ઉચ્ચ અધિકારી હોય તેઓને વિનંતી છે કે વહેલામાં વહેલી તકે પરિપત્ર જાહેર કરવામાં આવે તેવી અમારી માંગ છે. શું નામ છે? પરમાર કમલેશ, સામાજિક કાર્યકર.